ધાનેરા વિસ્તારમાંથી દૂધ મંડળના મંત્રીઓ દ્વારા ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા અને દૂધ મંડળના સ્ટાફ તેમજ મંત્રીઓ પર થતા ખોટા હુમલા અટકાવવા કરી માંગ. સિલાસના ગામે દૂધ મંડળના મંત્રી પર હુમલો થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. તે બાબતને લઈ આજે ધાનેરા વિસ્તારની દૂધ મંડળીના મંત્રી દ્વારા ભેગા થઈ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. રેલી સ્વરૂપે ધાનેરાની પ્રાંત કચેરીએ જય ધાનેરાના પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરને આવેદનપત્ર આપી હુમલો કરનાર લોકો સામે કાયદેસરના પગલાં ભરવા માટેની માંગ કરી છે. સાથે સાથે એ પણ માંગ કરી છે કે ડેરીના મંત્રી તેમજ કોઈપણ સ્ટાફ ખોટી રીતે હુમલો કરવામાં ન આવે તે બાબતને લઈ આ તમામ લોકોને આકરામાં આકરી સજા કરવામાં આવે. સુરેશ ગલચર, ZSTV, ધાનેરા. મંડળીના દરેક કર્મચારી મંત્રી ઉપર આ હુમલો થાય એ ખરેખર ખોટું છે અને આ રીતે ન થવું જોઈએ. એના અનુસંધાનમાં મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબને પગલાં જરૂરી તાત્કાલિક લેવા નમ્ર વિનંતી. શું માંગણી છે તમારી મંત્રી? અમારી માંગણી એવી છે કે આ હુમલો થાય એ દરેક કર્મચારી માટે, એક કર્મચારી અડું નથી, દરેક તાલુકાની શું જિલ્લાની મંડળી ઉપર એ કોઈ દૂધ ઉત્પાદકને શાંતિ સર્જવા જોઈએ તો કર્મચારી આપે છે, પણ કોઈ કર્મચારી ઉપર, એક મંત્રી ઉપર હુમલો નહીં, દૂધ મંડળીના દરેક કર્મચારી એના ઉપર હુમલો વારે ઘડીએ થવો જ ન જોઈએ. એની કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબ અને SP સાહેબને સખત પગલાં તાત્કાલિક